કેમ છો સ્ટુડન્ટ્સ? મજામાં? ઓકે, ચલો આજે આપણે ભણવાનું છે ગણિત, બરાબર છે? તો ગણિતમાં હવે આપણે પરીક્ષા આવવાની છે ને, બરાબર? તો આપણે એનું રિવિઝન કરીશું. તો ચલો કરીશું આપણે રિવિઝન એનું. તો જો અહીંયા શું છે, પ્રશ્ન એક, અંક એક થી ચાલીસ અણંક લખો. તમે શીખી ગયા ને એકડ એક થી ચાલીસ અંક સુધી ને, તો આપણે એ લખવાનું છે અને બોલવાનું છે. તો તમે બધા બોલશો ને મારી સાથે અને લખશો ને. ઓકે ચલો, તો અહીંયા મેં એકડ એક તો લખ્યો જ છે, બરાબર? તો હવે આપણે શું લખવાનું છે અહીંયા? બગડે બે, પછી રગડે ત્રણ, છગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, અને પછી એકડે મીંડે દસ, બરાબર? તો આવી રીતે એકથી દસ અંક લખાયા ને. બરાબર, હવે આયા આપણે બંને એકડા અગિયાર, બરાબર? તો એકડા બંને એકડા અગિયાર, પછી એકડ બગડ બાર, પછી એકડ તગડ તેર, એકડ ચગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતળ સત્તર, એકડ આઠળ અઢાર, એકડ નવળ ઓગણીસ, બગડે ને મીંડે વીસ, બરાબર? હવે બગડ એકડ એકવીસ, પછી બે બગડા બાવીસ, બગડ તગડ ત્રેવીસ, બગડ ચગડ ચોવીસ, બગડ પાછળ પચીસ, બગડ છગડ છવ્વીસ, બગડ સાતળ સત્યાવીસ, બગડ આઠળ અઠ્યાવીસ, બગડ નવળ ઓગણત્રીસ, તગડે ને મીંડે ત્રીસ, બરાબર? હવે કઈ લાઈન આવે આપણે? તગડ એકડ એકત્રીસ, તો પછી તગડ બગડ બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડ ચોગડ ચોત્રીસ, તગડ પાછળ પાંત્રીસ, તગડ છગડ છત્રીસ, તગડ સાતળ સાડત્રીસ, તગડ આઠળ આડત્રીસ, તગડ નવળ ઓગણચાલીસ, ચોગડે ને મીંડે ચાલીસ. તો આવી રીતે બાળકો તમારે ઘરે પણ જાતે એકથી ચાલીસ અંક બોલવાના છે અને ફાઇન અક્ષરે લખવાના છે, બરાબર? હવે જો બાજુના પેજ ઉપર શું છે, વચ્ચે આવતી સંખ્યા લખો. આ બે જે મેં સંખ્યા લખ્યા છે ને અંક, એની વચ્ચે મેં નથી લખ્યું, રહી ગયું છે, તો આપણે એ લખવાનું છે. તો એકડ તગડ તેર, પછી શું આવશે? એકડ ચગડ ચૌદ, એકડ તગડ તેર, એકડ ચગડ ચૌદ, એકડ પાછળ પંદર, બરાબર? એ રીતે બગડ આઠળ અઠ્યાવીસ, બગડ નવળ ઓગણત્રીસ, પછી એકડ આઠળ અઢાર, એકડ નવળ ઓગણીસ, બગડે ને મીંડે વીસ, બગડ છગડ છવ્વીસ, બગડ સાતળ સત્યાવીસ, બગડ આઠળ અઠ્યાવીસ, બંને એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર, એકડ ચગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ, એક બગડે ને મીંડે વીસ, અને પછી બગડ એકડ એકવીસ, બે બગડા બાવીસ, તગડ એકડ એકત્રીસ, તગડ બગડ બત્રીસ, બે તગડા તેત્રીસ, બે બગડા બાવીસ, બગડ તગડ ત્રેવીસ, બગડ ચગડ ચોવીસ, બગડ નવળ ઓગણત્રીસ, પછી તગડે ને મીંડે ત્રીસ, તગડ એકડ એકત્રીસ, બરાબર છે? તો બાળકો આવી રીતે તમારે જોવાનું છે, બોલવાનું છે અને લખવાનું છે.